જગ્યા વધી એને ફિટ કરવી. તો 4 ને 8 માં આપણે ફિટ કરવું હોય તો એ થાય. જો તો તમે ચોગડાની લઈ એના બે ભાગ એને કોપી કરી આછડા ઉપર મૂકો તો ચોગડો છે યા 4 ને 2 વખત આઠ મૂકો તો ફિટ થઈ જાય. તો જો હવે કઈ જગ્યા ગેપ નથી વધતી, એટલે આ 4 છે એવડી 4 ની તમે એક ઇંચ લીધી ને પેલા 8 ની દિવાલ ઉપર ફિટ કરો તો આ જો 2 દિવાલ ફિટ થઈ ગઈ. એટલે બરોબર ને? એટલે જો હવે કાંઈ પ્રશ્ન ના રહ્યો, બધી જગ્યા ના વધી. એટલે તમે જો આ નાનામાં નાની ઇંટ 4 કરી, પેલા જો આપણે 32 ની ટ્રાય કરી, 12 ની ટ્રાય કરી, 8 ની, 4 ની. હવે 4 ની તમે લ્યો તો 4 જો 4 નાથી તમે 8 ફૂટની દિવાલ ચણી શકો, 12 ફૂટની ચણી શકો અને 32 ફૂટની ચણી શકો. કારણ કે આપણે એ રીતે ભાગ દે, એટલે 32 માં આપણે બે વખત 12 ગણો તો 32 થયા, એટલે 8 નો. એટલે જો આ 4 ફૂટની ઈંટ કરો તમે તો એનાથી 4 ફૂટનો સર થાય, 8 ફૂટનો થાય, 12 ફૂટનો થાય અને 32 નો થાય. એટલે આ ચિત્ર સાથે આપણે એક એક ઈંટોથી મોટા મોટી ઈંટ કેવી રીતે થાય એ ફિટ કરતા ગયા અને છેલ્લે ચોગડો જવાબ આવ્યો. એટલે આપણે એ જો તમને યાદ હોય તો એનો ગુરુત્વ સાધારણ વ્યય તો HCF. એટલે આ રીતે આપણે આ 4 નો જવાબ આવ્યો એની સાબિતી કરી કે શા માટે આ તમે નાના નાના આંકડા લેતા જાઓ તોય પણ એના જે ગુરુત્વ સાધારણ આવે એ સૌથી મોટો હતો એનો પણ એ જ જવાબ આવે. કારણ કે એ પેલામાં બધામાં ફિટ થઈ જાય કે છેલ્લે સુધી 32 છે એમાં કાંઈ જગ્યા રહેતી નથી. તમે 4 ફૂટની તમે પેલી જો ઈંટો મૂકો તો. એટલે આ બસ આ રીતે એણે ચિત્ર સાથે સાબિતી આપી. તમારી ચોપડીમાં જેમ એક્સ ને એ બી ને વાય ને કરે ને તો એમાં ઘણી વખત તમને આ મગજમાં ના ઉતરે, પણ આ જો ઈંટો મોટા મોટી કઈ ઈંટ લ્યો તો તમે દિવાલો 2 દિવાલો થઈ જાય એ બતાવી એક પછી એક સ્ટેપ, અને એમાં આ યુક્લિડનું કેવી રીતે કામ કરે છે એ શા માટે એક એનો નિયમ રેસિપી કામ કરે છે એ બરોબર સમજાઈ જાય.